Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello students, in this lecture we gonna discuss about our last point of this chapter, unit 3, metal casting process, and our last topic is casting metals and pouring equipment. So maru naam se Pratik Chhaniya ra anne aja have apde ajna session ni andar casting metals and pouring equipment એટલે કે કાસ્ટિંગ માં કઈ કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે અને સાથે સાથે પોરિંગ ના કયા કયા ઇક્વિપમેન્ટ્સ જે ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે જનરલી, તો એના વિશે આપણે ડિસ્કશન કરશું. એમાં સૌથી પહેલા ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ મેટલ્સ, તો બે એના જનરલ ટાઈપ્સ છે. એક જે છે એ ફેરસ મેટલ્સ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન ફેરસ મેટલ્સ. અને આમ જોઈએ તો એનો બેઝિક ક્લાસિફિકેશન તો અહીંયા તમને મેં આપેલું જ છે અને સાવ ઈઝી જ છે. ફેરસ મેટલ્સ અને નોન ફેરસ મેટલ્સ. તો ફેરસ મેટલ એટલે કે લોહ ધાતુ, એની અંદર આવશે કાસ્ટ આયરન. ફર્સ્ટ ઓફ ઓલ તો કાસ્ટ આયરન ની અંદર ગ્રે કાસ્ટ આયરન, મેલિએબલ કાસ્ટ આયરન, નોડ્યુલર કાસ્ટ આયરન અને વ્હાઈટ કાસ્ટ આયરન, રાઈટ? અને આપણે આ બધા કાસ્ટ આયરન અને એને રિગાર્ડિંગ બધી વાતો જે છે એ સેકન્ડ સેમ MSM સબ્જેક્ટ ની અંદર આપણે સ્ટડી કરી ગયા છીએ. પ્લેન કાર્બન સ્ટીલ, સ્ટીલ ની અંદર બરાબર, હાઈ અલોય સ્ટીલ એન્ડ SS સ્ટેનલેસ સ્ટીલ, રાઈટ? નોન ફેરસ મેટલ્સ ની અંદર વાત કરીએ કે જે અલોહ ધાતુ કહેવાય, તો તેની અંદર આવશે કોપર અલોય, એલ્યુમિનિયમ અલોય, પછી મેગ્નેશિયમ, ઝિંક અને નિકલ. તો કાસ્ટિંગ કરવા માટે આ બધી જ ધાતુઓ ને તમે ઉપયોગમાં લઈ શકો અને આ બધાનું તમે કાસ્ટિંગ કરી શકો, રાઈટ? જનરલી જોઈએ તો સ્ટીલ અને કાસ્ટ આયરન જે છે એ વધારે ફેમસ છે કાસ્ટિંગના પાર્ટ્સ બનાવવા માટે. પણ આપણે જે સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસીસ જે જોઈ છે તેમાં લો મેલ્ટિંગ પોઈન્ટ ધરાવતા જે મટીરિયલ્સ જે છે એની પર કાસ્ટિંગ વધારે જોવા મળે છે. તો એમાં આવશે બધા કોપર, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ઝિંક, નિકલ, લેડ, રાઈટ? તો એ બધા જે છે એનો વધારે આમાં ઉપયોગ જોવા મળે છે તમને સ્પેશિયલ કાસ્ટિંગ પ્રોસેસની અંદર. તો બંને પ્રકારના કાસ્ટિંગ થાય છે, ફેરસ મેટલ્સ માટે અને નોન ફેરસ મેટલ માટે. GTU ની અંદર તમને પૂછે કે ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ મેટલ્સ નું જણાવો, તો ફેરસ અને નોન ફેરસ અને આમાંથી અનુકૂળતા હોય એવી રીતના તમે ચાર પાંચ નામ લખી અને તમે એને દર્શાવી શકો છો. નેક્સ્ટ આવે છે પોરિંગ ઇક્વિપમેન્ટ્સ. પોરિંગ ઇક્વિપમેન્ટ્સની અંદર જોઈએ તો એમાં મેઇન કેરેક્ટર આવે છે, મેઇન પોઈન્ટ આવે છે લેડલ. લેડલ એટલે કે એક ઇક્વિપમેન્ટ છે અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પોરિંગ ઇક્વિપમેન્ટની અંદર. અને મોલ્ટન મેટલ જે છે એ લેડલની અંદર જ ભરવામાં આવે છે. તો દેટ્સ વાય લેડલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ઓર તે ઇક્વિપમેન્ટ. એટલે કે લેડલ જે છે એ એક એવું ઇક્વિપમેન્ટ છે કે જે કાસ્ટિંગ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને કાસ્ટિંગની હોય એટલે તમારે એમાં લેડલ લેવું જ પડે, એમ ટૂંકમાં લેડલનો ઉપયોગ તમારે કરવો જ પડે, બરાબર? તો જ કાસ્ટિંગ જે છે એ 99% જે છે એ કમ્પ્લીટ થઈ શકે. શા માટે આપણે જોઈએ તો એની અંદર કાસ્ટિંગના અહીંયા મેં થોડાક ઇમેજીસ ડાયરેક્ટ જ તમને લઈ અને તમને હું સમજાવીશ. તો એમાં જુઓ, અહીંયા જે છે એ હોલ્ડિંગ લેડલ, પછી લિપ પોરિંગ લેડલ, પછી ટી પોરિંગ લેડલ, બોટમ પોર લેડલ, બધા જ જે છે એ લેડલના પ્રકાર છે. તો આ જે છે એ હોલ્ડિંગ લેડલ જે છે એટલે આની ઉપર આ જે એનું એક જે દરવાજો છે, વિન્ડો છે, વિન્ડોમાં છે ને તમારે શું કરવાનું, તો કે મોલ્ટન મેટલ હોય એટલે કે પીગળેલી ધાતુ હોય એને આની અંદર ભરી દેવાની. પછી એને ભરી અને તમે અહીંયાથી આ જે પોર્ટ જે છે એના દ્વારા તમે કોઈ બોક્સ કે એવું કંઈ ભરેલું હોય, પડેલું હોય, તો એની અંદર તમે સીધે સીધું એને રેડી અને અહીંયા કાસ્ટિંગ તમારું પૂરું, કાસ્ટિંગને ટૂંકમાં મોલ્ડની અંદર સીધે સીધું તમે એને અહીંયા રેડી શકો અહીંયા રાખીને, બરાબર? પછી લિપ પોરિંગ લેડલ, એનું પણ એવી રીતનું કામ છે કે એક ડોલ જેવું હોય, એ સિરામિક મટીરિયલનું બનેલું હોય અને એની અંદર એ તમે મોલ્ટન મેટલને તમે થોડોક સમય માટે રાખી શકો એમ. તો હોલ્ડિંગ લેડલ જે છે, હોલ્ડિંગ લેડલ, તો હોલ્ડિંગ લેડલ એ ફર્નેસમાંથીને જે ભઠ્ઠી હોય ભઠ્ઠીમાંથી સીધે સીધું આ હોલ્ડિંગ લેડલની અંદર તમારે મોલ્ટન મેટલને રાખી દેવાની અને થોડોક સમય માટે તેમાં સ્ટોર કરવા માટે આ મદદરૂપ થાય છે. અને હોલ્ડિંગ લેડર દ્વારા જ
તમે ફર્નેસ થી લઈ અને લેડલમાં ભરી અને મેટલને તમે બીજા કોઈ લેડલમાં કે એમાં તમે એને ટ્રાન્સફર કરી શકો છો, રાઈટ? અને મોલ્ટન મેટલને તમે એમાં સ્ટોર કરી શકો છો થોડા સમય માટે હોલ્ડિંગ લેડલમાં એમ. તો હોલ્ડિંગ લેડલ જે છે એ સિલિન્ડ્રિકલ હોય અને ઇન્ટરનલી લાઇનિંગ હોય કેની, ફાયર બ્રિક્સની, બરાબર? અંદર એક ઇન્ટોની આખા આખી લાઇનિંગ હોય, એટલે કે દિવાલ હોય, બરાબર છે? કે જે મોલ્ટન મેટલને જે ધાતુ જે છે એને એ સહન કરી શકે એનું ટેમ્પરેચર. પછી લિપ પોરિંગ લેડલ, તો સેકન્ડ વન આપણે જોશું લિપ પોરિંગ લેડલ. લિપ પોરિંગ લેડલ જે છે એ જગ ટાઈપનું હોય અને ક્રેન દ્વારા કે હેન્ડ વ્હીલ દ્વારા કે લીવર દ્વારા, બરાબર, આપણે આની અંદર મોલ્ટન મેટલ જે ભરેલું હોય એને પકડી અને તમે બીજે ક્યાંય મોલ્ડિંગ બોક્સમાં તમે રેડી શકો છો. તેવી જ રીતના આવે ટીપોટ લેડલ. ટીપોટમાં આવી રીતના એક અહીં પોઈન્ટ આપેલો હોય અને અહીંથી જે લિક્વિડ ફોર્મમાં જે મેટલ હશે એ લિક્વિડ ફોર્મની જે મેટલ જે છે અહીંથી આ એરિયામાંથી પસાર થઈ અને અહીંયા જે છે આવી રીતના ટૂંકમાં કર્વેચર એક શેપ આપેલો હોય, જેથી કરીને એ ધીમે ધીમે સ્લેગ સિવાય પ્યોર મેટલ જે છે એ બોક્સની અંદર પોર થઈ શકે, રાઈટ? તો એવી રીતની એક આખી રચનાવાળું એક આખું આવી રીતનું આવેલું હોય છે. અને પછી અહીંયા આવે છે સ્ટોપરવાળું લેડર, એટલે કે બોટમ પોર લેડર. તો અહીંયા બોક્સ, મોલ્ડિંગ બોક્સ હોય આમાં નીચે રાખેલો હોય અને અહીંયા એક પોઈન્ટ હોય, અહીંયાથી ને તમે એને ઓપન કરી શકો અને એનું સ્ટોપર જે છે અહીંયા ઉપર આપેલી હોય, તો ઉપરથી તમે એને આમ ઉપરની સાઈડમાં જરીક આમ પ્રેસ કરશો એટલે નીચેનો જે આ હોલ જે છે એ આ સ્ટોપર દ્વારા જે બંધ હોય છે એ ઓપન થઈ જશે અને લેડલમાંથી જે લિક્વિડ મેટલ હશે ત્યાં નીચે બોક્સની અંદર રેડાઈ જશે, બરાબર? પછી આ બોક્સ બદલી જાય, નવું બોક્સ આવે, વળી પાછું સ્ટોપર ઓપન થાય. એમ દર વખતે સ્ટોપર જે છે એને ઊંચું કરી લેવામાં આવે એટલે એનો વાલ્વ ઓપન થઈ જાય, જે હોલ હશે એ ઓપન થઈ જશે અને બોક્સ જે છે એની અંદર મોલ્ટન મેટલ જે છે એ ભરાતી જશે, બરાબર? એવી રીતના હેન્ડ લેડલ પણ આવે છે. હેન્ડ લેડલ તો સાવ ઇઝી વસ્તુ છે, ખ્યાલ આવી જાય કે એનાથી તમે લેડલને પકડી અને કોઈ જગ્યાએ તમે એને રેડી શકો અથવા તો તમે એને મેટલને પોર કરી શકો, બરાબર? ટ્રાન્સફર લિટલ અમાઉન્ટ ઓફ મોલ્ટન મેટલ અને સ્મોલ કાસ્ટિંગ માટે હેન્ડ લેડલનો ઉપયોગ થશે. પછી એવી જ રીતના આવે છે શેન્ક લેડલ, એક સાઈડથી પકડી અને બીજી સાઈડથી જો આવું હેન્ડલ જેવું આવેલું હોય એટલે તમે એને આમ ટર્ન વાળી શકો, ટર્ન વાળીને તમે આ લેડલને જે છે આમ નીચે રેડી શકો, બરાબર? આપણે આને આમ ટૂંકમાં થોડુંક આમ નીચે ટર્ન આપી શકીએ, બરાબર? અને પછી આ જે છે એ લેડલ હેન્ડલર. તો લેડલ હેન્ડલર એટલે આમાં મોનો રેલ, ટ્રોલી અને વ્હીલ ફોર રેઝિંગ ઓર લોરિંગ લેડલ, ટૂંકમાં આખા કોઈ એક મિકેનિઝમ વાળું એક આવેલું હોય છે. લાર્જ અમાઉન્ટ ઓફ મોલ્ટન મેટલ હોય ને વધારે પ્રમાણમાં ત્યારે એને ટ્રાન્સફર કરવા માટે અને થોડુંક વધારે ડિસ્ટન્સ હોય ત્યાં સુધી લઈ જવા માટે મોનો રેલ અથવા તો ક્રેનનો ઉપયોગ કરવામાં આવે અને ક્રેનની અંદર જે છે એ ટ્રોલી હોય અને ટ્રોલીમાં નીચે વ્હીલ અને નીચે લેડલ ને હોય અને લીવર હોય આ પોરિંગ માટે. લીવરને આમ નીચું કરો એટલે આ લેડલ આમ લીવરના આ સાઈડ આમ નીચું કરશો એટલે આ લેડલ આમ નીચું થશે એટલે નીચે બોક્સ હશે, તો બોક્સની અંદર મેટલ જે છે એ પોર થઈ જશે. સાવ સિમ્પલ વસ્તુઓ છે, આમાં એટલી બધી કંઈ હાર્ડ વસ્તુઓ નથી, રાઈટ? તો આ હતી વાત લેડલ અને પોરિંગ ઇક્વિપમેન્ટ્સની. તો આ સેશનની અંદર પણ જો કંઈ ક્વેશ્ચન કે કંઈક ક્વેરીસ હોય તમને તો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર લખી અને મને જણાવી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.